त्रिभुज फूटवेर मर्चेंट एसोसिएशन द्वारा कलेक्टर ने आज आवेदन पत्र आपीने रजूआत कराई हती के जान्युआरी 22 थी जीएसटी ना दर वधारवामां आवेल छे। अगाउ 5% हतो ते वधारीने जीएसटी 12% पगरखा उपर करवामां आवे छे। तेने कारणे मजूर वर्ग, खेडूत वर्ग, मध्यम वर्ग जे लोको 1000 थी नीचेनी किंमतना पगरखा पहेरे छे तेथी पगरखानी किंमतमां वधारो थता तमाम वर्ग उपर बोझो पड़शे। पगरखा बनावता कारीगरोमां पण बेकारी आवशे तेवी रजूआत फूटवेर व्यापारीओ द्वारा कराई हती। समग्र बाबते फूटवेर व्यापारी अग्रणी नयन पटवाए स्वतंत्र टीवी न्यूज साथे वात करता जणाव्युं हतुं के मारुं नाम नयन पटवा, भूज फूटवेर मर्चेंट एसोसिएशनना एक कारोबारी सभ्यना रूपे आजे अहींया उपस्थित थया छीए। जे सेंट्रल गवर्मेंटे 1 January थी 1000 रुपया सुधीना पगरखा उपर जे जीएसटी नो 7% नो वधारो कर्यो छे एना विरोधमां अमे आवेदन पत्र आपवा माटे आजे कलेक्टरी समक्ष उपस्थित थया छीए। અમારી સાથે જનરલી અત્યારે અમે કોવિડની ગાઈડલાઈનને અનુસરીને ફક્ત કારોબારી મેમ્બર જ આવ્યા છીએ, બાકી અત્યારે ભુજના 100 જેટલા વેપારી અમારી સાથે છે અને આખા ઇન્ડિયામાં લડત ચાલુ છે અમારી અત્યારે। મુદ્દો છે અમારા ફૂટવેરની અંદર 5%ના બદલે 12% જીએસટી એટલે કે 7%નો જે વધારો છે એના વિરોધમાં ઓલ ગુજરાતની સાથે અમે ટેકો આપીએ છીએ અને આ તકલીફની અંદર અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ તથા વિનોદભાઈ ચાવડા સાંસદ સભ્યને આપવા માટે એકત્રિત ભેગા થયા છીએ। આ લોકોનું કહેવું છે કે આગળ વાત આપણે મોકલશું અને અમારી જે રજૂઆત છે એના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે। હજી આમાં એવું છે કે અમે એકલા નથી, આમાં તો ઓલ ગુજરાત છે, અમારો મીડિયાની સાથે જે સમાચારો કેન્દ્ર સુધી પહોંચે છે અને એનો શું પ્રત્યુત્તર આવે છે એમાં અમારો સંપૂર્ણ ટેકો રહેશે। એ રીતે જાન્યુઆરીથી જીએસટીમાં વધારા સામે ફૂટવેર વેપારીઓની નારાજગી છે અને આ વધારો પાછો સરકાર ખેંચી લે અને અગાઉ પ્રમાણે જીએસટીના દર યથાવત રાખે તેવી માંગ કરાઈ હતી। આ બાબતે સાંસદને પણ આવેદનપત્રની નકલ પાઠવવામાં આવી છે।